હેલો મિત્રો, સ્વાગત છે મારા લવની ગાડી. તમે જે ગીત સાંભળ્યું છે ને એનું મેં પોસ્ટર પણ મેં જાતે જ બનાવ્યું છે મિત્રો. એ ટાઈપનું તમારે કોઈ પણ ગીતનું મિત્રો પોસ્ટર એડિટ કરવું છે ઓરિજિનલ ટાઈપનું, તો આપણે ઓરિજિનલ ટાઈપનું પોસ્ટર એડિટ કેવી રીતે કરવાનું છે તો ખાસ મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. અને ચેનલની અંદર નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. યુટ્યુબને લગતી પોસ્ટર એડિટિંગ, ડીજે એડિટિંગ અથવા દરેકની મિત્રો માહિતી તમને મળી રહેશે. આપણી ટેકનિકલ છે ગૂગલ યુટ્યુબ ચેનલ. ચલો આપણે શરૂઆત કરવાની છે ફટાફટ, ટાઈમને આપણે વધારે બગાડવાનો નથી. આ ટાઈપનું આપણે પોસ્ટર છે ને કાઇન માસ્ટરથી બનાવવાનું છે. અને ખાસ મિત્રો પિક્સલ લેબની પણ જરૂર પડે છે, તો કેવી રીતે બનાવવાનું છે લાઈવ પ્રૂફ સાથે બધી જ માહિતી તમને શીખવાડવાનું છે. વિડીયોની અંદર બને રહેજો. જે તમે પોસ્ટર વિડીયો જોયો છે ને એ જ ટાઈપનું તમને પોસ્ટર બનાવીને શીખવાડવાનું છે. તો ખાસ મિત્રો વિડીયોની અંદર બને રહેજો. અને ચેનલની અંદર નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મિત્રો દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે મિત્રો. તો મિત્રો સ્વાગત છે. આપણે જોઈ લો અહીંયા કાઇન માસ્ટરને ઓપન કરી લીધું છે. તો આપણે કાઇન માસ્ટરની જરૂર પડે છે ખાસ કરીને મિત્રો. આજે આપણે પોસ્ટર બનાવ્યું એ મિત્રો મેં કાઇન માસ્ટરની અંદર બનાવેલું છે. તો ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો મિત્રો તમારે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, કારણ કે મિત્રો બેકગ્રાઉન્ડ વગર તો તમારે કોઈ પણ ડાઉનલોડ કર્યા વગર મિત્રો કાંઈ પણ તમે કરી શકતા નથી. એટલે મિત્રો મેઇન વાત છે બેકગ્રાઉન્ડ. તો મિત્રો અહીંયા મેં બેકગ્રાઉન્ડ ઓલરેડી મેં અહીંયા ડાઉનલોડ એક કરેલું છે, બરાબર. આ ટાઈપનું બેકગ્રાઉન્ડ મેં લીધેલું છે. જો આ બેકગ્રાઉન્ડ લઈ લીધું છે ત્યાર પછી તમારું જે ગીત જેટલું છે એટલું તમારે પોસ્ટર આપણે બનાવવાનું છે. એટલે મિત્રો તમે વિચારતા હશો કે આ તો વિડીયો છે, પણ મિત્રો પોસ્ટર બનાવતા હું શીખવાડવાનું છું. વિડીયોને ધ્યાનપૂર્વક જુઓ મિત્રો. તો અહીંયાથી આ ટાઈપનું બીજું એક બેકગ્રાઉન્ડ લઉં છું. તમે જુઓ હું કઈ ટાઈપનું બેકગ્રાઉન્ડ લઉં છું. તો અહીંયા મેં બીજા બેકગ્રાઉન્ડ જે લીધેલા છે એ બેકગ્રાઉન્ડમાં અહીંયા એડ કરવાનું છું. કઈ રીતે હું એડ કરું છું એ મિત્રો ખાસ ધ્યાન આપજો, કારણ કે લોકો ઘણા બધા મિત્રો વિડીયો બનાવે છે પણ ઘણા બધા લોકોને ખબર પણ નથી હોતી કે કઈ રીતે આ ટાઈપનું આપણે પોસ્ટર બનાવવાનું હોય છે. જો આ બીજું પોસ્ટર મેં અંદર એડ કર્યું છે ઓલરેડી, તો સૌથી નીચે એક ઓપ્શન તમને મળશે બ્લેડિંગ ઉપર, આપણે ક્લિક કરી લઈએ. તો અહીંયા બીજા નંબરના ઓપ્શન ઉપર આપણે ક્લિક કર્યું છે, ત્રીજા નંબર ઉપર ક્લિક કર્યું છે, ચોથા નંબર ઉપર આ રીતે મેં ક્લિક કરી લીધું છે. આ ટાઈપનું પોસ્ટર બની ગયું છે ઓલરેડી કમ્પ્લીટ. હવે તમારે ત્યાં એક બીજી ફોટો હજી એક લગાવવાની છે, જે મિત્રો આપણે ઓરિજિનલ ગીત છે મિત્રો મારા લવની ગાડી એ જે પોસ્ટર છે ને એને તમારે છે ને ડાઉનલોડ કરી લેવાનું છે. અને પોસ્ટર આપણે કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે તમને નથી આવડતું તો મિત્રો કોમેન્ટ કરજો, આપણે એની પણ વિડીયો 100% બનાવવાની કોશિશ જરૂર કરીશું. અને જે PNG છે એને પણ આપણે કેવી રીતે લેવાનું છે એ પણ હું તમને શીખવાડી દઈશ. તો અહીંયાથી મિત્રો જે ગીતનું તમારે બનાવવાનું છે, તો આપણે જે ગીત આપણે લીધું છે PNG બરાબર, તો મિત્રો આ જુઓ આપણે આ ફોટો અહીંયાથી લઈ લીધી છે. જો આ ફોટો આપણે અહીંયા આ રીતે સેટ કરવાની છે, જુઓ તમે અહીંયા. તો આ ફોટો હું આપણે અહીંયા સેટ કરું છું આ સાઇડની અંદર, બરાબર છે. જોઈ લો આ રીતે આપણે અહીંયા ફોટો સેટ કરી લીધી છે. જુઓ અલગ જ ફોટો દેખાય છે. અને ફોટો એને આપણે થોડીક ઘુમાવી લેવાની, આની ઉપર ક્લિક કરીને આ રીતે તમારે સેટ કરી લેવાની છે. પણ અહીંયા ફોટો નીચે HD લખેલ છે એટલે ઊંધું થઈ જાય છે, એટલે આપણે અહીંયા સેટ કરવાની રહેશે. ચલો આપણે અહીંયા સેટ કરી લીધી છે. સેટ કર્યા પછી તમારે એક ગાડીની ફોટો લેવાની છે. તો મેં અહીંયા ગાડીની ફોટો લીધેલી છે, કઈ ટાઈપની છે તમે જુઓ. તો ઓલરેડી મેં આ ફોટો લીધેલી છે અને આપણે આ રીતે ઘુમાવી દેવાની છે. ઘુમાયા પછી મિત્રો તમારે એને અહીંયા સેટ કરવાની છે અને એને સેન્ડ ટુ બેકઅપ કરી લેવાનું આ રીતે, બરાબર છે. તો આપણે અહીંયા સેટ પણ કરી લીધી છે મિત્રો, બરાબર છે. આ સેટ કરી લીધી છે, જો તમને આછી આછી દેખાઈ રહી છે આ રીતે આપણે અહીંયા સેટ કરી લીધું છે. ત્યાર પછી મિત્રો વધારે સિસ્ટમ તમારે કાંઈ પણ લગાવ્યું છે તો તમે જે પણ સિસ્ટમ લગાવી હોય ને એ બધી સિસ્ટમ તમે મિત્રો અહીંયા લગાવી શકો છો. તો અહીંયા મેં બીજી સિસ્ટમ પણ લગાવું, જે આ ટાઈપની તમારે રોમેન્ટિક ફોટો લગાવી છે તો મિત્રો તમે લગાવી શકો છો. કઈ ટાઈપની જો આ ફોટો છે કે નહીં એની રોમેન્ટિક કઈ રીતે આપણે લગાવવાની છે, તો જો આ ક્રોપિંગ ઉપર ક્લિક કરીને એને તમારે આ રીતે આછી ફોટો કરી લેવાની છે. તો આછી ફોટો થઈ ગઈ છે. આછી ફોટો થયા પછી એને આપણે સેન્ડ ટુ બેકઅપ કરી લેવાની આ રીતે. જો થોડી થોડી આછી આછી દેખાય છે ને, તમને બેકઅપમાં જ દેખાઈ રહી છે જુઓ અહીંયા. અને એને ક્રોપિંગમાંથી ને થોડીક આ રીતે તમારે કરી લેવાની. જુઓ ફોટો આછી આછી અહીંયા દેખાવા માંડી છે. તો આ રીતે તમારે એને સેટ કરી લેવાની. તો આ ફોટો આપણે સેટ થઈ ગઈ મિત્રો. આની આપણે પહેલી ફોટો પાડી દેવાની છે. આજે આપણી ફોટો બને છે અને આપણે ફોટો પાડવાની છે. તો આની ઉપર આપણે ક્લિક કરીને પહેલાં તમારું ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરો એટલે આ ફોટો તમારા ગેલેરીમાં સેવ થઈ ગઈ છે. આપણે હવે જવાનું છે પિક્સલ લેબની છે. હવે જે PNG લખવાનું છે ને નામ બનાવવાનું છે એના માટે આપણે મિત્રો હવે જવાનું છે પિક્સલ લેબની અંદર. તો હું તમને મિત્રો પિક્સલ લેબમાં લઈ જાઉં કેવી રીતે હજી આપણે બનાવવાનું. ચલો આપણે અહીંયાથી આપણે જઈએ પિક્સલ લેબ. તો મિત્રો પિક્સલ લેબમાં આપણે આવી ગયા છે. બસ સાઇઝ તમારી સેટ કરી લેવાની છે આ ટાઈપની. થંબનેલની આ ત્રણ ટપકા છે એની ઉપર ક્લિક કરીને, ઇમેજ સાઇઝ લખ્યું છે એની ઉપર ક્લિક કરીને તમારે બસ આ સાઇઝ યુટ્યુબની સેટ કરી લેવાની છે. અને અત્યારે જે આપણે ફોટો પાડી છે તો આપણે ફોટો અહીંયા લેવાની છે. આની ઉપર પ્લસ ઉપર ક્લિક કરીને
ફ્રોમ ગેલેરી અને જે આપણે કાઇન માસ્ટરની અંદરથી જે ફોટો પાડી છે, તો જે ફોટો પાડી છે ફાઇલ મિત્રો છે ને તમને કેપ્ચરમાં મળે છે. આ જો કેપ્ચર લખ્યું છે એની અંદર આ પહેલાં તમારી ફોટો છે. તો મિત્રો આ ફોટો આપણે અહીંયા લઈ લીધી છે. તો ફોટોને આપણે અહીંયા ફૂલ આઇકન ઉપર ક્લિક કરી લઈએ અને ફોટોને આ રીતે તમારે ખેંચીને ફૂલ સાઇઝમાં આ રીતે કરી લેવાની છે. ત્યાર પછી ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને જો અલગ અલગ સિસ્ટમ છે એટલે તમારે છે ને અહીંયા ફોટોને આપણે સેવ કરવાની છે, એમને એમ આપણી ફોટો હલે નહીં. એટલા માટે મિત્રો અહીંયા તમને અલગ અલગ બધા ઓપ્શન મળે છે. તો આપણે એક ઓપ્શન ઉપર ક્લિક કરીએ, તાળા ઉપર ક્લિક કરીએ એટલે ફોટો આપણી હલે નહીં. હવે ફોટા ઉપર ક્લિક કરો તો પણ આ ફોટો હલશે. ને હવે બીજી ફોટો છે પીએનજી નામ છે, બરાબર છે, મારા લવની ગાડી. તો ચલો આપણે અહીંયા ગેલેરીમાં જઈને લેવા જઈએ. તો હું ગેલેરીમાં ગયો છું અને યુટ્યુબ બિઝનેસની અંદર જઉં તો જે મારું પીએનજી બનાવેલું છે એ હું અહીંયા લઈ આવું છું. તો જોઈ લો અહીંયા આ મેં પીએનજી લાવી દીધું છે એને ફૂલ આઇકન ઉપર. હવે જે પીએનજી છે એનો કલર આપણે ચેન્જ કરવો છે. આ પીએનજી મિત્રો તમારે છે ને ડાયરેક્ટલી તમારું જે પણ આ ઓરિજિનલ ગીત આવેલું છે ને એનું તમારું પીએનજી કેવી રીતે કાઢવાનું છે ને ઓરિજિનલ, સમજી લો કોઈ પણ રાકેશ બારોટનું ગીત આવ્યું છે અને જે એનું પીએનજી છે એ તમારે આ રીતે તમારે બનાવવું છે ડાયરેક્ટલી ડાઉનલોડ કરીને, તો કેવી રીતે બનાવવાનું છે એ મિત્રો કોમેન્ટ કરજો તો આપણે એના વિશે વિડીયો બનાવીશું. કે કોઈ પણ થંબલેનનું મતલબ કોઈ પણ કલાકારનું છે એમાંથી જે પણ ટાઇટલ છે એનું આપણે પીએનજી આ ટાઈપનું લેવું છે તો એને આપણે કેવી રીતે કાઢવાનું છે, અને આ પીએનજી ઓરિજિનલ છે ને આનો કલર તમારે ચેન્જ કરવો છે તો કેવી રીતે કરવાનું છે. તો અહીંયા ઘણા બધા ઓપ્શન છે, સેટિંગવાળું ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો આ બધા ઓપ્શનો તમને અહીંયા મળે છે જુઓ અલગ અલગ. અને એક ઓપ્શન મળે છે કલર ફિલ્ટર, તો કલર ફિલ્ટર ઉપર મિત્રો ક્લિક કરી લઉં છું તો તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે. જુઓ આ ટાઈપનું ઓપ્શન મળે એટલે જે પહેલાં તમારી લીટી છે આ રીતે જુઓ કલર ચેન્જ કરવાનો. તમે જોઈ રહ્યા છો કલર કેવો ચેન્જ થાય છે, આપ જુઓ અહીંયા તમને દેખાઈ રહ્યું હશે કઈ ટાઈપનો કલર ચેન્જ થાય છે. આ રીતે તમારે જે પણ કલર ચેન્જ કરવા છે એ આ રીતે મિત્રો કલર ચેન્જ કરવાના રહેશે. જુઓ બધી અલગ અલગ સાઇઝ તમને જોવા મળી રહી છે. તમારે જે પણ કલર આમાંથી રાખવો હોય ને એ મિત્રો આ રીતે તમે કલર રાખી શકો છો. જુઓ અહીંયા તો આ રીતે તમારે કલર ચેન્જ કરવાના રહેશે. તમને જે પણ કલર રાખો એટલે તમે કોઈ પણ થંબલીનો કલર રહેશો ને તો તમને મિત્રો કોપીરાઇટ નહીં આવે આ ટાઈપ કરશો તો. તો એને આપણે ઓકે આપી દીધું છે. ઓકે આપ્યા પછી મિત્રો અહીંયા મેં સેટ ઓલરેડી અહીંયા કરી લીધું. તો ચલો અહીંયા આની ઉપર ક્લિક કરી એને પણ આપણે લોક કરી લઈએ એટલે એ પણ હલે નહીં. આ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ફરીથી મિત્રો જુઓ તમે, હવે તમારે જે પણ કાંઈ નામ લખવું છે, તમારી ચેનલનું નામ લોગો લગાવવો છે, તો મિત્રો જે અહીંયા તમને પ્લસ આઇકન જોવા મળે છે એની ઉપર ક્લિક કરીને તમારી ચેનલનું જે પણ તમારે નામ લખવું છે એ તમારે મિત્રો અહીંયા નામ લખી લેવાનું છે. તો દાખલા તરીકે મિત્રો અહીંયા જુઓ આપણે અહીંયા ટેકનિકલ જય ગુગા, બરાબર છે. તો ઓકે આપી દીધું છે એને આપણે ઓકે આપી દઈએ. ઓકે આપ્યા પછી તમને આ ટાઈપના ઓપ્શન મળે છે. તો અમે એ લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરીએ એટલે તમને અહીંયા એક બીજું ઓપ્શન મળશે એ બી લખેલું, એની ઉપર ક્લિક કરીને બસ તમારી સ્ટાઇલના ફંટ તમારે જે સેટ કરવા હોય આ રીતે ઓકે આપી દો. અને જે કલર સેટ કરવો છે તો કલરનું ઓપ્શન પણ મિત્રો તમને અહીંયા પહેલું જ મળે છે. તો અહીંયા જો કલરનું ઓપ્શન છે તો કલરમાં આપણે અહીંયા પીળો લગાવી લઈએ. તો જો અહીંયા સાઇડમાં ક્લિક કરશો એટલે બધા કલરો મળે છે. તો પીળો સેટ કર્યો છે, ઓકે આપ્યો. ત્યાર પછી થોડા નીચે જશો એટલે તમને બીજું એક ઓપ્શન મળે, આની ઉપર ક્લિક કરીને આ ટાઈપનું તમારે કલર સેટ કરી લેવાનો છે. અને એને આપણે સાઇઝ થોડીક નાની કરી લઈએ તો ઓકે આપી દઈએ. અને સાઇઝ થોડીક આ રીતે નાની કરીને આપણે અહીંયા ખૂણાની અંદર આપણે લગાવી લેવાનું છે. તો મિત્રો આપણે અહીંયા કાળી બોર્ડર ચારે બાજુ કેવી રીતે લગાવવાની છે, તો હું અહીંયા પ્લસવાળા આઇકન ઉપર ક્લિક કરું છું. ક્લિક કર્યા પછી તમને ગેલેરીમાં લઈ જઉં. મેં એ ટાઈપનું અહીંયા બેકગ્રાઉન્ડ એક ડાઉનલોડ કરેલું છે, જોઈ લો અહીંયા તમને દેખાડી દઉં કઈ ટાઈપનું છે. તો ડાઉનલોડનું ઓપ્શન છે અહીંયા, તો હું અહીંયા તમને લઈ જઉં છું કઈ ટાઈપનું મેં ડાઉનલોડ કરેલું છે બેકગ્રાઉન્ડ. તમે આ જે બેકગ્રાઉન્ડ હું અહીંયા સેટ કરી રહ્યો છું એ તમારે પણ ડાઉનલોડ કરવું હોય તો મિત્રો ખાસ તમને આ વિડીયોના નીચેથી મળી જશે. આ ટાઈપનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. જુઓ અહીંયા ઓકે આપ્યા પછી તમારે આ રીતે સેટ કરવાનું છે. ખાલી જોઈ લો અહીંયા, તો આ રીતે સેટ કરવાનું. જુઓ અહીંયા સેટ થઈ ગયું, કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ ગયું મિત્રો. કેવું બેસ્ટ દેખાવા માંડ્યું છે. બસ તમારા અહીંયા બેકગ્રાઉન્ડને આપણે સેવ કરી લેવાનું આ રીતે. બસ તમારું બેકગ્રાઉન્ડ અહીંયા કમ્પ્લીટ થઈ જશે. જુઓ બસ હવે જે ફોટો છે એને તમારે આ રીતે સેવ કરી લેવાનો છે. અહીંયા જુઓ ઓલરેડી અહીંયા કમ્પ્લીટ સેવ થઈ ગયો છે. અને આ બેકગ્રાઉન્ડ તમારે ડાઉનલોડ કરવું છે તો આપણા વિડીયોના નીચે આપેલું જ છે.
हफ्ते। तो मित्रों आ कम्प्लीट थी गयु जो वधु हजी सीस्टम तमारे काई पण लगावी छे तो मित्रों तमे एकदम आराम थी लगाई शको छो। वधु तमारे जे पण सीस्टम लगावी होय ने ए बधी सीस्टम तमने छे ने आनाथी वधारे लगावी होय तो मित्रों तमे काइन मास्टरनी अंदर पण लगाई शको छो। तो आ तमने विडियो केवो लाग्यो खास कॉमेंट करजो मित्रों। आना टाइपना पोस्टर केवी रीते बनावा, वधारा पीएनजी केवी रीते बनावा एनी संपूर्ण माहितीना विडियो आपणे बनावीशुं। जो विडियो तमने गमे तो कॉमेंट करवानुं भूलता नहीं अने चेनलने पण सब्सक्राइब करजो टेक्निकल जय गुगाने। हवे तमारे अहींया छे ने ज्या विडियो आ फोटो सेव करवा माटे आ जे ऑप्शन छे एनी पर क्लिक करवानुं। क्लिक कर्या पछी मित्रों आ पहला दमनुं ऑप्शन छे एनी पर आपणे क्लिक करी लईए अने पछी तमारुं जो आ टाइपनुं ऑप्शन मळे छे तो आपणे अहींया सेव टू गेलरी लखेलुं छे, सेव टू गेलरी एनी पर क्लिक करी तो आ फोटो तमारी सेव थई गई छे। तो मित्रों आशा राखुं छुं के माहिती तमने गमी हशे अने चेनलने सब्सक्राइब करवानुं भूलता नहीं मित्रों।